ગઈ તારીખ 21/9/2019 ના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 3 આરોપીઓ ભેગા મળી અને ફરિયાદીનું અપહરણ કરેલું હતું. અપહરણ કરી અને ધાકધમકી આપી અને ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું તેવું જણાવ્યું અને ગુનો આચરેલો હતો. જે ગુનામાં આજે એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. ધરપકડ તો ના કહી શકાય, પણ રિમાન્ડ એના લેવામાં આવેલ છે. આરોપીએ અગાઉ નામદાર હાઈકોર્ટમાંથી આગોતરા જામીન ઉપર મુક્ત થયેલા હતા અને આજે એના અમે નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગેલા હતા અને 2 દિવસના રિમાન્ડ એમના નામદાર કોર્ટે મંજૂર કરેલ છે. ફરિયાદીને ધમકી આપેલી હતી અને એ હજી તપાસ એની ચાલુ છે અને હજી ફર્ધર ઇન્વેસ્ટિગેશન 2 દિવસ સુધીની તપાસ હાથ ધરવામાં આવશે અને પછી વધારે ખબર પડી શકશે. હજી એની બધી તપાસ ચાલુ છે, પણ ગુનામાં કુલ 3 વાહનોનો ઉપયોગ થયેલ છે, જેમાંથી 2 વાહનો પોલીસે કબજે લીધેલ છે અને એક વાહનની હજી તપાસ ચાલુ છે. હથિયાર જે છે, હથિયાર બાબતની હજી તપાસ હાથ ધરવામાં આવશે. પ્રાથમિક તબક્કે તહોમતદારે એવું જણાવેલ છે કે હથિયાર એનું લાયસન્સવાળું હથિયાર હતું, પણ એ બાબતે હજી ખાતરીને વેરીફાઈ કરવામાં આવશે કે લાયસન્સવાળું હથિયાર છે કે કેમ અને એ સિવાય બીજું કોઈ હથિયાર તેની પાસે હતું કે નહીં. અને આ સિવાય જે ત્રીજો આરોપી જે છે, જેનું નામ હજી તપાસ ઉપર આવેલ નથી, જેનું નામ મળી આવતા ત્રીજા આરોપીની ધરપકડ કરવામાં આવશે.